जहाँ नज़र पड़ती है तू रूबरू है मेरी जश्म में क्या है तेरा तसवर है मेरे दिल में क्या है तेरी आरजू है सदा पर्दे साज़ ये तो नहीं है कोई पर्दे में गुफ्तगु कर रहा है ઝર આપકો ઢુંઢ નાઢુંઢ ઉસ્કો વો તુઝમે હૈસકી તુઝે ઝુસ્ત ઝુ હૈ લાહોરના એક મુસ્લિમ ફકીરના મોઢે ગવાતી શાયર ઝફરની આ ગઝલ અનેક શાસ્ત્રો વેદો ઉપનિષદો અને ભાષ્યોનો નિછોડ છે જીવ અને જીવનને આટલા લાઘવથી વર્ણવી શકાય તેનું આ જ્વલંતમ ઉદાહરણ છે જન્મ લીધો ને માતાના ગર્ભાશયમાંથી બહાર આવ્યા ને આપણે બારોબાર દોડવા લાગ્યા એટલું દોડ્યા કે ભૂલી ગયા કે ફરી ધરતીના ગર્ભમાં જ સમાઈ જવાનું છે પરમ તત્વએ અંદરથી ને અંતરથી સભર કરીને મોકલ્યા તેને બહાર લાવી જીવવાનું ચોંકાઈ ગયું ને મંડી પડ્યા બહારથી બધું ગજવે ભરવા ક્યારેક જાત સાથે વાતો ન કરી ક્યારેય પોતાની સાથે બેઠા જ નહીં અને વ્યાપક ગ્રુપ મેળાવડા સભાઓમાં અચૂક જઈ બેઠા અરે પ્રભુના પ્રેમમાં તલ્લીન થયેલા કોઈ વિરલ ઓલિયા પાસે નિરાંત જીવે ન બેઠા બેઠા હોત સાંભળ્યું હોત વાંચ્યું હોત વિચાર્યું હોત તો તેમ જીવ્યા હોત ને તો એ પરમ પ્રીતમ સાથે અલૌકિક ભેટો થયો હોત એક ફકીર નસીર છ ફૂટથી વધારે ઊંચા આંખો જાણે ગયાનો સાગર અતિશય મૌનપ્રિય કોઈ કોઈ વાર જ બોલે પણ જે બોલે તે અદભુત જે કંઈ બોલે એનો ભાવ અને એનો અર્થ વીજળીની શક્તિ સમાન બોલવાની પદ્ધતિ સરળ બોલે ધીરે ધીરે નસીર જ્યારે બોલતા ત્યારે એમ લાગતું કે તેઓ ધીમે ધીમે અને ધીરે ધીરે એટલા માટે બોલતા હશે કે પ્રીતમની હાજરીમાં પ્રીતમની વાત બહુ જ ઓછી કરવી જોઈએ એમની હાજરી છે ચો તરફ આહિસ્તા બોલીએ આહિસ્તા ચલીએ આહિસ્તા જીવીએ એ જ તો પ્રીતમ છે એને ખલેલ ન પહોંચવી જોઈએ નસીરની આસપાસ ચાર પાંચ લોકો બેઠા હોય અને બધા તેના ઉજ્જવળ ચહેરા તરફ નિહાળ્યા કરતા હોય નસીરની આંખો બંધ હતી ને ઓછીતું ટીપું ટીપું વરસાદ પડવા લાગ્યો ટપ ટપ પડતા પાણીનો અવાજ તેમના કાનોમાં ગયો તો તેમને તે પ્રીતમના ચરણોની ધ્વનિ સમાન લાગ્યો અને નસીર તો આનંદમાં આવી ગયા તેઓ મૌનવશ પણ આનંદપ્રત લાગતા હતા લગભગ એકાદ કલાકામ ચાલ્યું પછી ધીરે ધીરે અતિશય મીઠા અવાજમાં તેમણે બોલવાનું શરૂ કર્યું સાગરને કાંઠે શતાબ્દીઓથી એક છીપ પ્રાર્થના કરી રહી છે આજે તેની પ્રાર્થના સફળ થઈ છે તેના ઉઘાડેલા મુખમાં આજે એક આલોકમય જગતના પાણીનું એક બિંદુ પડ્યું છે અને તે આજે એક અમૂલ્ય મોતીમાં બદલાઈ ગયું છે મારા વાલાઓ તમારું હૈયું સદા ખુલ્લું રાખજો તેમાં એક દિવસ પ્રીતમનું આગમન થશે અને તમારું હૈયું એક અદૃશ્ય અને અદ્ભુત આલોકથી ચગમકી ઉઠશે ત્યાર પછી અંધકાર ક્યાંય નાસી જશે ત્યાર પછી ત્યાર પછી તો સર્વત્ર સર્વ દિશામાં સર્વ રૂપમાં પ્રીતમનો જલવો અને જલાલ જોવા મળશે આટલું અગમની વાણી જેમ ધીમા સાદે ને હળવે હૈયે બોલીને ફકીર નસીર ફરી મૌન થઈ ગયા એવું લાગતું હતું કે તેઓ પોતાના પ્રિતમને કૃતજ્ઞતાપૂર્વક મળવા માટે જાણે અંદર ઉતરી ગયા ત્યાં બેઠેલા અંતરંગીઓને શાયર ઝફરની ગઝલ સ્પષ્ટ કહેવા લાગી જ્યાં મારી નજર પડે છે ત્યાં તું મારી સામે જ છે મારી આંખોમાં શું છે તારી છબી મારા દિલમાં શું છે તને મળવાની તીવ્ર અભિલાષા તારી વાણી કોઈ સંગીતના સાજ વાદ્યના સ્વર જેવી નથી તે તો કોઈ પડદાની પાછળ ઊભું રહીને બહુ ધીમેથી કંઈ વાતચીત કરી રહ્યું હોય એવી છે ઓ માનવી તું તારી પોતાની અંદર શોધ કર જેને તું શોધે છે તે પ્રીતમ તો તારી પોતાની અંદર જ છે